સુરત શહેરના ગાંધીબાગ પાછળ તાપી નદી કિનારે ડક્કા ઓવારા ખાતે શ્રી જાગન્નાથ મહાદેવ મંદિરે માં આશાપુરા માતાજી તેમજ માં 75 માતાજીની 19મી સાલગીરી મહોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ધર્મનગરી સુરતમાં ધાર્મિક ઉજવણી ભક્તો હર્ષોલ્લાસ સાથે કરે છે. તે સુરતના ચોક બજારના ગાંધીબાગ પાછળ ડક્કા ઓવારા ખાતે આવેલા શ્રી જાગન્નાથ મહાદેવ મંદિરમાં શ્રી આશાપુરી માતાજી શ્રી 75 માતાજીની 19મી સાલગીરી મહોત્સવની ઉજવણી ગુરુવાર તારીખ 13મી એપ્રિલના રોજ કરવામાં આવી હતી. 19મી સાલગીરી મહોત્સવમાં સવારે પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં ધજા દર્શન પાલખી યાત્રા સાથે માતાજીનો વરઘોડો મંદિરેથી નીકળ્યો હતો. ત્યારબાદ મનોકામના સિદ્ધ યજ્ઞ મહા નવચંડી પાઠ યજ્ઞ અને ત્યારબાદ સાંજે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો છે. નમસ્કાર, મારું નામ પ્રજ્ઞેશગીરી ગોસ્વામી છે. અમારા આ ડક્કાવારે આવેલો જાગન્નાથ મહાદેવ મંદિર છે, એમાં શ્રી 75 માતાના આશાપુરી માતાજીની સાલગીરી મહોત્સવ 19મી સાલગીરી મહોત્સવ છે. મનોકામના સિદ્ધ યજ્ઞ એટલે કે મહાનવચંડી યજ્ઞ એ અમે લોકો દર વર્ષે કરતા આવ્યા છે, અને આ 19 વર્ષે સવારે માતાજીની પાલખી યાત્રા અને પછી યજ્ઞ અને રાત્રે મહાભંડારો દર વર્ષે પરંપરા મુજબ કરવામાં આવે છે. મનોકામના સિદ્ધ યજ્ઞ એટલે કે ભાઈ કોઈને બાળકો થતા નથી, કોઈના ઘરે લગ્ન થતા નથી, કોઈ બી તકલીફ હોય એના માટે અમે લોકો માતાજીની યજ્ઞમાં ચિઠ્ઠી લખવાની, ચિઠ્ઠી લખીને પછી માતાજીને હવનમાં મૂકવાની, અને હવનમાં મૂકીને પછી અમે લોકો છેલ્લે હવનની અંદર માતાજી સુધી પહોંચતી કરીએ. સુરતના ડક્કા ઓવારા ખાતે શ્રી આશાપુરા માતાજી અને શ્રી 75 માતાજીની 19મી સાલગીરી મહોત્સવમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા અને માના દર્શન કરી જીવનધની બનાવ્યું છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.